અને દર્શન પછીનું પદ આવશે. કયું પદ આવશે? કયું પદ બોલો તો? કયું? જ્ઞાન નહીં, આ સમ્યક શબ્દ બહુ અનુઠો છે. સમજો, આ જીન શાસન સિવાય બીજે ક્યાંય તમને નહીં મળે. સંસારના બધા ધર્મોમાં, બધા રિલિજિયનમાં અને બધી ફિલોસોફીમાં જ્ઞાન મળશે. સમ્યક જ્ઞાન એકમાત્ર જૈન ધર્મ પાસે. સમ્યક શબ્દ અદ્ભુત બનાવ્યો છે પરમાત્મા. જ્ઞાન સંસારના બધા પાસે હોય ને, એટલા માત્ર થી એનું કલ્યાણ નથી થઈ જતું. સમ્યક જ્ઞાન દ્રષ્ટિ આપે તે દર્શન, અને ગુણ આપે તે જ્ઞાન. જ્ઞાનની તાકાત શું? તમને ગુણવાન બનાવે. છોકરીઓ ગમે તેટલી વાંચી લો, એનાથી કોઈ મતલબ નથી. અને માટે કબીરજીએ લખવું પડ્યું કે પોથી પડપડ જગમવા પંડિત ભયા નતો. ચોપડીઓની ચોપડીઓ વાંચી લીધી, જ્ઞાન ભંડાર ખાલી કરી લીધા, એનાથી કોઈ અર્થ નહીં સરે. પોથી પંડિત ક્યારે પોતાનું કલ્યાણ ના સાધી શકે ને બીજાને રસ્તો પણ ન બતાવી શકે. પોથી પડપડ જગમવા પંડિત ભયા ન કોઈ, ધાઈ અક્ષર પ્રેમ કે વઢે સો પંડિત. જ્યારે જ્ઞાન તમારા ભીતરમાં જાગી જાય તો તમારા ભીતરમાં પ્રેમ જાગે, તમારા ભીતરમાં ગુણોની સરવાણી જાગે, તમારા ભીતરની અંદર એક પછી એક ગુણોનું પ્રગટીકરણ થાય અને ગુણો તમને તારે. અને માટે કીધું, દ્રષ્ટિ આપે તે દર્શન અને ગુણ આપે તે જ્ઞાન. જ્ઞાન પદના દિવસે તમારે એટલું ચેક કરવાનું કે આટલા વર્ષથી ધર્મની આરાધના કરતા કરતા મારામાં સદગુણો કેટલા વધ્યા અને દુર્ગુણો કેટલા ઓછા. બીજું કશું જ નથી ચેક કરવાનું. તમે જ્ઞાની છો કે નહીં, તમે પંડિત છો કે નહીં, તમારી પાસે થોડું ઘણું પણ સમ્યક જ્ઞાન આવ્યું છે કે નહીં એ ક્યાંથી ખબર પડે? તમે તમારા ગુણોને ચેક કરો ત્યારે તમને. ઘણી વખત તો કે જીવનનું સરવૈયું માનવું હોય ને તો ક્યારે એ સરવૈયું નહીં માનતા કે કેટલા એકાસના કર્યા, કેટલા એમિલ કર્યા, કેટલા બિયાસના કર્યા, કેટલી પુસ્તકો વાંચી, કેટલી જગ્યાએ ગયા, કેટલા પરમાત્માના દર્શન કર્યા, કેટલી ભક્તિ કરી, કેટલી વૈયાવચ કરી, એ સરવૈયું ક્યારે નહીં માનતા. જીવનનું સાચું સરવૈયું માનવું હોય ને તો બે જ વસ્તુનું સરવૈયું માનજો, સદગુણો કેટલા વધ્યા અને દુર્ગુણો કેટલા ઘટ્યા. બીજું શું જોઈએ? રિઝલ્ટ જોઈએ ને આપણે. તમે એક વર્ષ કેટલું ભણ્યા એ મહત્વપૂર્ણ નથી, એક્ઝામમાં રિઝલ્ટ શું આવ્યું એ મહત્વ. તમે 12 કલાક ભણ્યા, 14 કલાક ભણ્યા કે 16 કલાક ભણ્યા, નોટ ઇમ્પોર્ટન્ટ. તમે રિઝલ્ટ શું લઈ આવ્યા? તમે આખું વર્ષ 365 દિવસ ધર્મ કર્યા કર્યો કે 365 દિવસમાં માત્ર 3 દિવસ કે 6 દિવસ ધર્મ કરી શક્યા એ મહત્વપૂર્ણ નથી. પણ વર્ષ પૂરું થાય ને ત્યારે સર્વૈયું લેવાનો કે ભાઈ આ સમ્યક જ્ઞાન પદ આવી ગયો, આજે વિચારવું પડશે કે સદગુણો વધ્યા કેટલા અને દુર્ગુણો ઘટ્યા. મહામહોપાધ્યાય યશો વિજયજી મહારાજ પાસે જ્યારે શ્રાવકો ગયા અને પૂછ્યું કે સાહેબ ધર્મની પરિભાષા શું? કોઈ કહે છે કે સામાયિક કરીએ તો ધર્મ, કોઈ કહે છે પ્રતિક્રમણ કરીએ તો ધર્મ, કોઈ કહે છે પૂજા કરીએ તો ધર્મ, કોઈ કહે છે દીક્ષા લઈએ તો ધર્મ. સાહેબ અમારે જાણવું છે કે ધર્મની પરિભાષા શું. અને ત્યારે મહામહોપાધ્યાય યશો વિજયજી મહારાજે બહુ સરસ મજાની વાત કરી કે ધર્મ એટલે બીજું કશું જ નહીં, જેના દ્વારા તમારા જીવનના રાગ દ્વેષ ઓછા થાય એનું નામ ધર્મ. બહુ સિમ્પલ છે, તમે બધા કોમ્પ્લિકેટેડ કરી નાખો. વેરી સિમ્પલ. ધર્મ એટલે બીજું કશું જ નહીં. તમારા રાગ દ્વેષ ઘટે છે, તમારો ક્રોધ ઘટે છે, તમારા કસાયો ઘટે છે, તમારી ઈર્ષ્યાની ભાવના ઘટે છે, તમારી જલનની વૃત્તિ ઘટે છે, તમારી લોભ વૃત્તિ ઘટે છે, તો તમે ધર્મ કરો છો. બાકી 25 વર્ષથી પ્રવચન સાંભળતા હોય અને છતાં પણ પ્રભાવના લેવા માટે આપણે પડાપડી કરતા હોઈએ તો સમજવાનું કે ધર્મ હજી અહીંયા આવ્યો નથી. સ્વામી વાત્સલ્યની અંદર ડીસ લેવા માટે આપણે ભાગા ભાગી કરતા હોઈએ, આપણે દોડતા હોઈએ હું રહી નહીં જાઉં ને, એ ભાવના જ્યારે મનમાં જાગે ને તો સમજવાનું કે હજી આપણે આ ધર્મ નથી કરતા, ટાઈમ પાસ કરી. ધર્મી વ્યક્તિ તો કેવો હોય? રોયલ નેચર છે. બધા ભલે આગળ નીકળી જાય, સૌથી છેલ્લે રહી એ તાકાત ધર્મી વ્યક્તિ પાસે. સમજ હોય, જ્ઞાન હોય એની પાસે, તાકાત હોય સમજણ. ગુણ આપે તે સમ્યક જ્ઞાન જો તમારા જીવનમાં છે તો સમજી લેવાનું કે તમારા જીવનમાં ગુણોની વૃદ્ધિ થયા કરશે. અને જો તમારા જીવનમાં ગુણોની વૃદ્ધિ થતી નથી, તમારી નમ્રતા વધતી નથી,
તમારી સરળતા વધતી નથી, તમારી સહજતા વધતી નથી, તમારો દયાનો ભાવ વધતો નથી, તમારા રાગ દ્વેષ ઓછા નથી થતા, તો સમજવાનું કે હજી આપણે જ્ઞાનને પચાવી નથી શક્યા, જ્ઞાનને જાણી નથી શક્યા. પ્રવચન માત્ર સાંભળી લઈએ એટલા માત્રથી કામ નથી, એ પ્રવચન દ્વારા આપણા જીવનમાં ગુણોનો પ્રવેશ થવો જોઈએ, આપણા જીવનમાં ગુણોનું પ્રગટીકરણ થવું જોઈએ. ત્યારે શાસ્ત્રકાર ભગવંત કહે છે, બરાબર સમજી લેજો, ગુણ આપે તે જ્ઞાન. જ્ઞાન પદનો દિવસ છે ને, તમારે એટલું વિચારવાનું, સદગુણ વધ્યા કેટલા ને દુર્ગુણ ઘટ્યા, બસ બીજું કશું જ રિઝલ્ટ આપણે જોતું જ નથી. તમે શું કરો છો શું નથી કરતા એનાથી અમારે કોઈ મતલબ નથી, અમને મતલબ એટલા માત્રથી છે સદગુણો વધે છે દુર્ગુણો ઘટે છે, ધેટ્સ ઇટ, કામ પૂરું થયું. અને માટે તત્વાર્થ સૂત્રની અંદર ઉમા સ્વાતિજી મહારાજે સરસ મજાનું સૂત્ર લખ્યું, જ્ઞાન ક્રિયાભ્યામ મોહ, પહેલા જ્ઞાન અને પછી ક્રિયા. તમારી ગાડી ઊંધી ચાલે, પહેલા ક્રિયા પછી જ્ઞાન, આવે તો આવે ને ના આવે તો કઈ વાત. પ્રથમ જ્ઞાન અને પછી ક્રિયા શ્રી સિદ્ધાંતે ભાગ્ય. કર્મોનો નાશ કરવા વાળી બનશે, પણ સમજ વગરની બધી ક્રિયાઓ તમારા માટે નથી. અને માટે કીધું સમ્યક જ્ઞાન પર ચેક કરવું છે, આપણે આપણા જીવનમાં સમ્યક જ્ઞાન છે કે નહીં એક જ વસ્તુ ચેક કરો. ગુણો વધ્યા તો આપણે સમ્યક જ્ઞાનની દિશામાં આગળ વધી રહ્યા છીએ, ગુણો ઘટ્યા તો સમ્યક જ્ઞાનની દિશામાં આપણે આગળ નથી વધતા. પ્રેમ ભક્તિ આરાધના પ્રવચન કે અદભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરેં ગુરુ પ્રેમ મિશન કી યુટ્યુબ ચેનલ કો, ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે.